તો બાળકોની જાતીય સતામણીની ઘટના પર સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કડક વલણ અખત્યાર કર્યું છે, કડક વલણ બતાવ્યું છે. મહારાષ્ટ્રના બદલાપુર સહિત દેશની ઘણી શાળાઓમાં બાળકોની જાતીય સતામણીની તાજેતરની ઘટનાને લઈ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાની નકલ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને તેના અમલ માટે મોકલવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, તમામ રાજ્યોએ કેન્દ્રની માર્ગદર્શિકાનો અમલ કરવો જોઈએ. આજ અંગે વધુ માહિતી આપશે ન્યૂઝરૂમથી વિજય દેસાઈ જોડાઈ ગયા છે. વિજય, આખરે કઈ એવી માર્ગદર્શિકા છે જેનું પાલન કરવા માટે સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોના સચિવોને કહ્યું છે? બિલકુલ, શાળામાં જે બાળકો વાલીઓ ભણવા માટે મોકલે છે તો તેમની સુરક્ષાની જવાબદારી પણ શાળા ઉપર આવે છે. આ પ્રકારે જે તે સમયે જે સુનાવણીઓ થઈ હતી અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે 2021માં એક માર્ગદર્શિકા એટલે ગાઈડલાઈન બનાવી હતી, જે તમામ રાજ્યોને અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલવામાં આવી હતી. તેમાં બાળકોની સલામતી અંગેના જે દાવા કરવામાં આવ્યા હતા પરંતુ તેનું અમલીકરણ યોગ્ય નથી થતું તેને લઈને સુપ્રીમ કોર્ટમાં ફરીથી પિટિશન થઈ હતી. તેની અંદર માત્ર 5 જ રાજ્યો દેશના એવા છે કે જે બાળકોની સુરક્ષા અંગે થોડા સભાન રહ્યા હોય અને કેન્દ્ર સરકારે મોકલેલી આ ગાઈડલાઈનનું પાલન કર્યું હોય. પરંતુ દુઃખદ વાત એ પણ છે કે ગુજરાત સહિતના મોટા ભાગના જે રાજ્યો છે આ ગાઈડલાઈન પાલનમાં નિષ્ફળ ગયા છે તે પ્રકારનો દાવો છે તે આ સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં કરાયો હતો. માત્ર પંજાબ, મધ્યપ્રદેશ અને દીવ દમણ સહિતના જે મિઝોરમ સહિત જે 5 રાજ્યો છે તેમણે જ આ ગાઈડલાઈન છે તેનું પાલન કર્યું છે. એટલે કે ગુજરાત સહિતના રાજ્યોમાં શાળાઓમાં જતા બાળકોનું જે પ્રકારે ઘટનાઓ જાતીય શોષણની જે વધી રહી છે તેનાથી સુપ્રીમ કોર્ટ ચિંતિત છે અને ફરીથી કડક વલણ અપનાવ્યું છે અને કહ્યું છે કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે તેનું તાત્કાલિક અમલીકરણ થાય અને તમામ રાજ્યોને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ ઓર્ડરની કોપી મોકલવામાં આવે અને તમામ રાજ્યોના મુખ્ય સચિવને આનાથી સજાગ કરવામાં આવે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે NCPCR આ સમગ્ર મામલે મોનિટરિંગ કરશે અને સ્ટેટસ રિપોર્ટ છે તે NCPCRને તમામ રાજ્યોએ ફરજિયાતપણે આપવાનો રહેશે. જે ગાઈડલાઈન હતી તેની અંદર સ્પષ્ટ હતું કે જે બાળકો ભણવા આવે છે તેમની સુરક્ષા અંગે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવે. એ ઉપરાંત જે શાળાની અંદર જે કામ કરવા માટે રાખવામાં આવતા જે વ્યક્તિઓ છે તેમની સંપૂર્ણપણે ચકાસણી કરીને તેમને નોકરી પર રાખવામાં આવે. આ ઉપરાંત વાલીઓની સાથે શિક્ષકોનું એક સમાયોજન થાય અને સમયાંતરે જે પ્રકારે તેમની મુલાકાતો થાય, બેઠકો થાય અને તેના આધારિત બાળકોની સુરક્ષા અંગેના તમામ જે દિશાનિર્દેશ છે તે પાલન કરવામાં આવે. આ ઉપરાંત તાણું પાનાની એક ગાઈડલાઈન છે જે તે સમયે બિલકુલ, આભાર વિજય તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. સુપ્રીમ કોર્ટે મહત્વનું સૂચન કર્યું છે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને, જે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા છે તેની તમામ નકલ છે રાજ્યના મુખ્ય સચિવને મોકલાય અને તેને અમલ કરવામાં આવે તે માટે કહેવામાં આવ્યું છે. કારણ કે શાળાઓમાં બાળકો સાથે જાતીય શોષણ સતત વધી રહ્યું છે, તેના એક બાદ એક કેસ સામે આવી રહ્યા છે. જાતીય શોષણ અટકે અને બાળકોને એક સુરક્ષિત માહોલ મળે, સુરક્ષિત માહોલમાં તે અભ્યાસ કરી શકે તે માટે તેમણે સૂચન કર્યું છે. આજ સુપ્રીમ કોર્ટને ડાયરેક્ટ કિયા સભી સ્ટેટ્સ કો કે સારિયા સ્ટેટ્સ જે જો સેન્ટર કી ગાઈડલાઈન હૈ બચ્ચોં કી સેફ્ટી કે લીએ ઉનકો લાગુ કરેંગે ઓર NCPCR કો ડાયરેક્શન દિયા કે NCPCR ઇસકો મોનિટર કરેગી. NCPCR સ્ટેટ સે ઇસકે બારે મેં જવાબ માંગેગી, ઉન્હોને ક્યા એક્શન લિયા કે વો ઉસકે બારે મેં લિખેગી ઓર ઇસકો ફોલો અપ કરકે જે તાકે બચ્ચે જો સ્કૂલ મેં જાતે હૈ સ્કૂલ મેં બચ્ચે પૂરી તરહ સિક્યોર હો, બચ્ચોં કી પૂરી સેફ્ટી હો, હમારે બચ્ચે કમ સે કમ પેરેન્ટ્સ કો ફિક્ર ના હો જબ સ્કૂલ મેં અપને બચ્ચોં કો ભેજે. જો આજ કા જો ફૈસલા હૈ જે એક ઐતિહાસિક ફૈસલા હૈ જો કે સ્કૂલ મેં બચ્ચોં કી સેફ્ટી કે લીએ, જે સરકારી સ્કૂલ મેં ભી ઓર પ્રાઇવેટ સ્કૂલ મેં ભી.